જિલ્લા સહિત ગુજરાતભરમાં યુવાનોને હાર્ટ એટેકથી મોત થવાના કિસ્સા વધ્યા છે. આગામી શારદીય નવરાત્રિમાં ગરબા ગાતા ખેલૈયાઓને કોઈ પણ જાતનો હાર્ટ એટેક કે એવા કોઈ પણ થી નુકસાન ન થાય એ માટે માનનીય આરોગ્યમંત્રીશ્રીના હુકમને માન આપી અને અત્રેની GMERS જનરલ હોસ્પિટલ હિંમતનગર ખાતે હિંમતનગર શહેરના 15 જેટલા જુદા જુદા નવરાત્રિ આયોજકો અને તેમના સ્વયંસેવકોને ભેગા રાખી અને CPR તાલીમનું આયોજન અમારા એનેસ્થેશિયા ડિપાર્ટમેન્ટ તરફથી હાર્ટ એટેક કે એવા કોઈ પણ થી નુકસાન ન થાય એ માટે માનનીય આરોગ્યમંત્રીશ્રીના કોઈપણ અનિચ્છનીય બનાવ બને આવો કોઈપણ ખેલૈયાને તો ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તરત જ સિવિલ હોસ્પિટલ હિંમતનગર ખાતે GMERS જનરલ હોસ્પિટલ હિંમતનગર ખાતે અમારી જે ટુકડીઓ તૈનાત છે મેડિકલ ઓફિસર અને મેડિસિન ડિપાર્ટમેન્ટ એનેસ્થેશિયા ડિપાર્ટમેન્ટ સર્જરી ડિપાર્ટમેન્ટ અને ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટની એમને ત્યાં તાત્કાલિક સારવાર માટે લઈ આવવામાં આવશે અને અમે બધાનો આભાર માનીએ છીએ જે લોકો અહીંયા આવ્યા અને અમારી તાલીમનો સહર્ષ સ્વીકાર કર્યો છે. હું ડૉક્ટર પલક ચુડાસમા, એનેસ્થેશિયા વિભાગ, GMERS જનરલ હોસ્પિટલ એન્ડ સિવિલ હોસ્પિટલ હિંમતનગર. આપણે હાલ નવરાત્રિ દરમિયાન તમે ગરબાના આયોજકો અને ગરબા થવાના હોવાથી યુવાનોમાં તમે જુઓ છો કે રૂટીન એક્સરસાઇઝ કરતાં વધારે એક્સરસાઇઝ, જેમ કે જીમમાં જાય અથવા વધુ પડતું એક્ઝર્શન થાય, તો જે હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે, અચાનક બેભાન થઈ જવું, તો એવા સમયે તેમને પ્રાથમિક સારવાર શું આપવી, એ પ્રાથમિક સારવાર આપવાથી જે એમનો ગોલ્ડન પીરિયડ છે કે ત્યાં પ્રાથમિક સારવારથી હોસ્પિટલ સુધી પહોંચે એ દરમિયાન તમે શું સારવાર આપી શકો, એ સારવાર કઈ રીતે આપી શકાય અને કેવી રીતે આપવી તેનું અમે અહીંયા આયોજકોને ડેમોન્સ્ટ્રેશન આપ્યું છે એ CPR તાલીમ દ્વારા. તો એ CPR તાલીમથી આપણે દર્દીને આવેલ હાર્ટ એટેકમાં પ્રાઇમરી ટ્રીટમેન્ટ જ્યાં સુધી ડૉક્ટર કે 108 આવે ત્યાં સુધી રક્ત પરિભ્રમણ શરીરમાં ચાલુ રહે અને કોઈનો પણ જીવ અને કોઈ પણ અંગ કાયમી બંધ થતું બચાવી શકાય એ અંગેની તાલીમનું આયોજન કરેલ છે અને તેમાં છે કે ત્યાં પ્રાથમિક સારવારથી હોસ્પિટલ સુધી પહોંચે આપી શકાય અને કેવી એ